સત્તા પર આવે એવું લાગી રહ્યું છે. હવે કર્ણાટકની જો આપણે વાત કરીએ, કર્ણાટકમાં લોકસભાની 28 સીટો છે, કોંગ્રેસ 10 સીટો પર આગળ ચાલી રહ્યું છે, બીજેપી 16 સીટો પર આગળ છે, જેડીએસ 2 સીટો પર આગળ છે. એટલે અહીંયા 16 સીટ બીજેપીને મળે એવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ હજુ રુઝાન છે, શરૂઆતના રુઝાન છે. અને કર્ણાટકમાં જ્યાં આપણે મુદ્દાઓ જોયા હતા, કર્ણાટકમાં અહીંયા જેડીએસને નુકસાન જશે એવી વાત હતી, પરંતુ જેડીએસનું નુકસાન છે, ભાજપને સીધો બેનિફિટ નથી દેખાઈ રહ્યો. પંજાબની વાત કરીએ, પંજાબમાં 13 લોકસભાની સીટો છે, જેમાં આમ આદમી પાર્ટી 3 સીટો પર આગળ ચાલે છે, કોંગ્રેસ 6 સીટો પર આગળ ચાલી રહ્યું છે અને 2 સીટો પર SAD ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો પંજાબની અંદર પણ અહીંયા બીજેપી છે એ શૂન્ય છે, પંજાબમાં રકાસ થઈ રહ્યો હોય બીજેપીનો એવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી અહીંયા સારી પોઝિશનમાં છે અને કોંગ્રેસ અને આમ આદમી બંને અલગ અલગ લડી રહી છે. ઓડિશાની વાત કરીએ તો 21 લોકસભાની સીટ છે, જ્યાં 17 સીટો પર બીજેપી આગળ છે, બીજેડી 3 સીટો પર છે અને કોંગ્રેસ 1 સીટ પર છે. એટલે ઓડિશામાં સારી એવી સ્થિતિ દેખાઈ રહી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને નુકસાન. હવે મહારાષ્ટ્રની જો વાત કરીએ, 48 લોકસભા બેઠક છે, NDAને 21, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 26 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીંયા એટલી સાફ સ્થિતિ છે કે જે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની જે શિવસેના અલગ અલગ થઈ, એ અને NCPના જે શરદ પવાર અને અજિત પવાર અલગ અલગ થયા, એની સીધી ઇફેક્ટ મહારાષ્ટ્રમાં દેખાઈ રહી છે. અહીંયા બીજેપીને ખાસ નુકસાન. હવે પશ્ચિમ બંગાળ, જેની સૌથી વધારે ચર્ચા હતી, ટોટલ 42 સીટો છે, જેમાં TMC અત્યારે 32 સીટો પર આગળ છે, 9 સીટો ઉપર બીજેપી આગળ દેખાઈ રહ્યું છે. એટલે પશ્ચિમ બંગાળમાં જોઈએ તો બીજેપી જે દાવા કરતું હતું એ દાવાઓમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું. અહીંયા TMC એટલે કે મમતા બેનર્જીની પાર્ટી સૌથી વધારે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. તમિલનાડુની જો વાત કરીએ, 39 લોકસભા સીટ છે અને એમાં DMK 37 સીટો ઉપર આગળ છે, જ્યારે ADMK 1 સીટ પર આગળ છે, જ્યારે BJP માત્ર 1 સીટ ઉપર આગળ દેખાઈ રહ્યું છે. એટલે તમિલનાડુમાં પણ જોઈએ તો ભાજપ અહીંયા ખૂબ જ નબળું પરફોર્મન્સ કરતું દેખાઈ રહ્યું છે.